જીટીયુના વીસી નવીન શેઠ વધુ એક વિવાદમાં ફસાયા છે. વીસી તરીકેનો ચાર્જ પૂર્ણ થયા પહેલા જ જીટીયુમાં રહેવા નવીન શેઠે ગોઠવણ કરી છે. વીસી તરીકેનો ચાર્જ પૂર્ણ થયા પહેલા જ નવીન શેઠે નવો સેલ બનાવ્યું. નવીન શેઠે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ બનાવ્યું અને નવા બનાવેલા સેલમાં પોતે જાતે જ ડિરેક્ટર બની ગયા છે. 31 ડિસેમ્બરે નવીન શેઠનો વીસી તરીકેનો ચાર્જ પૂર્ણ થાય છે. વીસી તરીકેનો ચાર્જ પૂર્ણ થતા નવું સેલ બનાવ્યું. આ પહેલા પણ અનેક વિવાદમાં આવી ચુક્યા છે નવીન શેઠ. અગાઉ 2 સરકારી બંગલો રાખવાના વિવાદમાં ફસાયા હતા નવીન શેઠ. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જયંતિ ચૌધરી પાસેથી. જયંતિ, નવીન શેઠ અને વિવાદ એકબીજાના પર્યાય બની ચુક્યા હોય તેવું લાગી રહ્યું છે. ફરી એકવાર નવીન શેઠ વિવાદમાં આવ્યા છે. ચોક્કસથી કહી શકાય કે જીટીયુના કુલપતિ નવીન શેઠ હંમેશા વિવાદમાં રહે છે. અગાઉ તેઓ 2 બંગલા રાખી રહ્યા છે તે વિવાદ હતો, સાથે જ પીએચડીને લઈને પણ એક વિવાદ એમના પર ઉભો થયો હતો. હવે એક નવો વિવાદ છે કે ટૂંક સમયની અંદર જ નવીન શેઠનો કુલપતિ તરીકેનો ચાર્જ છે તે પૂર્ણ થાય છે, પરંતુ તેમને જીટીયુ છોડવી નથી કોઈ પણ ભોગે. જીટીયુમાં પગપેસારો કરી રાખવો છે, તેના માટે જે રીતે યુજીસીએ ગાઈડલાઈન બનાવી છે તે યુજીસીની ગાઈડલાઈન મુજબ તેમણે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ બનાવ્યો છે. સેલની અંદર પોતે જ ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક થઈ છે. જોકે નિમણૂક થઈ તેની અંદર પીઓજીની મીટિંગ મળ્યા બાદ તેમની નિમણૂક થઈ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જીટીયુની અંદર અન્ય કોઈ ડિરેક્ટરને તક મળે તેના પહેલા જીટીયુના ખુદ વીસી છે તે હવે વીસીમાંથી ડિરેક્ટર પદ પસંદ કર્યું છે અને કહી શકાય કે જીટીયુ તેઓ કોઈ પણ ભોગે છોડવા નથી માંગી રહ્યા. જી જી ધન્યવાદ જાણકારી બદલ.